હેલો સ્ટુડન્ટ્સ એન્ડ વેલકમ ટુ ધ કોમર્સ અંકલ. તો આજે આપણે વાત કરીશું શું જ્યારે તમારું એડમિશન કન્ફર્મ થશે ત્યારે તમને કેવી રીતે ખબર પડી કે તમારું એડમિશન જે તે કોલેજમાં કન્ફર્મ થઈ ગયેલ છે. તો એ આજે આપણે દેખવા જઈએ છીએ કે તમને તે કેવી રીતે ખબર પડશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે તે કોલેજમાં તમારું એડમિશન થયું છે અને તમારા નામ સાથે એક PDF ફાઇલ મળશે કે જેમાં લખેલું હશે કે યુ હેવ બીન એલોટેડ શ્રી સહજાનંદ વાણિજ્ય મહાવિદ્યાલય. યોર નેમ ત્યાં DA બાજુમાં યોર નેમ હશે અને જે તમારી જે કોલેજ હશે તેનું નામ હશે. અહીંયા આ ભાઈની આ છે જેથી તેની કોલેજનું નામ આ છે, કોઈની બીજાની તો બીજું નામ હોય. આગળ વાંચીએ તો યોર એડમિશન વિલ કન્ફર્મડ ઓનલી ઇફ ધ ઓનલી અપલોટેડ ડોક્યુમેન્ટ સર્ટિફિકેટ ટેસ્ટિમોનિયલ્સ આર ફાઉન્ડ કરેક્ટ બાય એલોટેડ કોલેજ. ઇન કેસ ઓફ એની મિસમેચ યોર એડમિશન વિલ બી ટ્રીટેડ એઝ અ કેન્સલેડ. તો અહીંયા એક ખ્યાલ એવું માગી છે તમારું એડમિશન જે તે કોલેજમાં ફાઇનલ થઈ ગયેલ છે, પરંતુ જો તમે જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે તે ડોક્યુમેન્ટ કોલેજને સાથે રજૂઆત કરશો અસલીમાં તે સાચા છે તો તમારું એડમિશન કઈ જાય, પણ જો ખોટા હશે તો તમારું એડમિશન કેન્સલ થવાની સંભાવનાઓ છે. તો હવે તમે ડોક્યુમેન્ટ ખોટા તો શો કર્યા નથી હોય તો તમારું એડમિશન હવે ફાઇનલ થઈ ગયેલ છે. તો ક્યારે ખબર પડે કે જ્યારે તમને આવો PDF ફાઇલ મળે કે તમારું એડમિશન કમ્પ્લીટ ફાઇનલ થઈ ગયેલ છે, એવી તમને એક PDF ફાઇલ આપવામાં આવશે જેમાં તમારી બધી માહિતી હશે. નીચે એડમિશન ડિટેલ્સ બધું જ હશે, અહીંયા મેં અડધો જ લખ્યું છે જે તમને જરૂરી છે તે પર્સનલ ડિટેલ્સ હશે બાકી બધી. તો ટૂંકમાં તમને આવો મેલ મળે, આવી PDF મળે ત્યારે તમારું એડમિશન ફાઇનલ થઈ ગયેલ છે એવું વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનું રહેશે. થેન્ક્સ ફોર સપોર્ટ એન્ડ લવ. UG કોમર્સ જ્યારે પ્રવેશ પ્રક્રિયા પૂરી થશે ત્યારે આવશે આવો ઈમેલ અથવા PDF. ઓકે, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કોમર્સ અંકલ એમ ફોલો અસ ઓન ઇન્સ્ટાગ્રામ.